સુરતના મજુરા ગેટ વિસ્તારમાં રૂપિયા પડાવતા એએસઆઈની પોલીસે અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. 5000 રૂપિયાની લાંચ લેવાના મામલે એએસઆઈ અને બે હોમગાર્ડની અટકાયત થઈ છે. મળતી માહિતી મુજબ કાર ચાલક પાસેથી પોલીસકર્મીઓએ રૂપિયાની માંગ કરી હતી. આ દરમિયાન પોલીસકર્મીઓએ લક્ઝુરીઝ કાર સીઝ કરવાની ધમકી આપી હતી અને 25000 રૂપિયાની લાંચની માંગણી પણ કરી હતી. રૂપિયાના કારણે બોલાચાલી થતા પોલીસકર્મીઓએ કાર ચાલકને ઢોરમાર માર્યો. ત્યારબાદ પોલીસકર્મીઓએ 5000 રૂપિયા લઈને સમાધાન કર્યું. 5000ની લાંચની સમગ્ર ઘટના મોબાઇલના કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વધુ વિગતે વાત કરતા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. શૈલેષ, શું વિગતો આ બાબતને લઈને પ્રાપ્ત થઈ રહી છે, કારણ કે તેનો વીડિયો પણ વાયરલ થયો છે, પોલીસ દ્વારા લાંચ લેવામાં આવી રહી છે ખુલ્લેઆમ? પરમ દિવસે રાતની આ ઘટના છે. મજુરા ગેટ વિસ્તારમાં એક શખ્સ પોતાના મિત્ર સાથે દવા લેવા માટે મોડી રાત્રે નીકળ્યા હતા. એ દરમિયાન આ એએસઆઈ રમેશ છે અઠવા પોલીસ સ્ટેશનનું, તેણે આ ગાડીને રોકી હતી અને 25000 રૂપિયાની માંગ કરી હતી. સાથે સાથે દારૂ, તમે દારૂ પીધેલો છો એવી વાત કરી હતી અને રૂપિયા માંગ્યા હતા. જોકે સમગ્ર મામલામાં છેવટે 5000માં સમાધાન થયું હતું. પરંતુ બીજી તરફ આ જે શખ્સ છે એના મિત્રો ત્યાં આવી ગયા હતા, તેમણે ચૂપચાપ આ સમગ્ર ઘટનાક્રમ પોતાના મોબાઈલમાં કેદ કરી દીધો હતો અને મોબાઈલમાં સ્પષ્ટપણે જણાવે છે, પોલીસ વાળો બોલે પણ છે એએસઆઈ કે આ મારે માટે નથી, હોમગાર્ડ માટે પણ અમારે પૈસાની જરૂર પડે, એ લોકોને ઘર છે, ઘર ચલાવવાના છે, એવી વાતો કરીને પૈસા પડાવ્યા છે અને પૈસા નહીં આપો તો ગાડી સીઝ થઈ જશે અને બીજો વધારે નો ખર્ચો કરવો પડશે, એવી ધમકી પણ આ એએસઆઈ આપતા હોય મોબાઈલમાં કેદ થયા છે. ગાળાગાળી કરતા પણ આ ઘટના કેદ થઈ છે. અને બીજી તરફ આ ઘટનાની અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા તાબડતોબ આ એએસઆઈ અને બે હોમગાર્ડની ધરપકડ કરવામાં આવી હતી. બિલકુલ, આભાર છે સમગ્ર વિગત બદલ. તો લાંચ લેવાની ઘટના નો વિડીયો વાયરલ થયો છે. પોલીસ દ્વારા જે રીતે કાર ચાલક પાસેથી ખુલ્લેઆમ લાંચ લેવામાં આવી રહી છે, તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.